નમસ્કાર મિત્રો, એસકેટી સ્માર્ટ એકેડેમીમાં આપ દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની સિરીઝ આપણે ચાલુ છે અત્યારે, તો એનો આપણે ભાગ બે લઈને આવ્યા છીએ. ભાગ બેમાં આપણે ગુજરાતના લોકમેળાઓ વિશેની ચર્ચા કરીશું. અને મિત્રો, ખાસ વિડીયોને શરૂથી એન્ડ સુધી જોવાનું રાખજો, કારણ કે આપણે પરીક્ષાલક્ષી જે ફેક્ટ પોઈન્ટ છે એના વિશે આપણે પૂરેપૂરી ચર્ચા કરવાની છે. તો મિત્રો, એન્ડ સુધી બન્યા રહેજો. પ્રથમ આપણે વોઠાનો મેળો. તો મિત્રો, આ મેળો બાજુના ઇમેજમાં તમે જોઈ શકો છો, વોઠાના મેળાનું ચિત્ર છે. તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા સ્થળે કાર્તિકી 11 થી કાર્તિકી પૂનમ દરમિયાન આ મેળોનું આયોજન થાય છે. અને આ મેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે. અને ખાસ બાબત એ છે કે એમાં ગધેડાની તથા અન્ય પશુઓના વેપાર માટે ખૂબ જાણીતો છે. અહીં સપ્ત નદીનો સંગમ થાય છે. સાબરમતી, હાથમતી, મૈસવો, વાત્રક, માજમ, ખારી અને શેઠી નદીનો સપ્ત સંગમ થાય છે. મિત્રો, આ પ્રશ્ન આપણા ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે, તો એના માટે આપણે એક શોર્ટ ટ્રેક બનાવી છે, મારી પોતાની બનાવેલી છે. હા સામે માવો ખાશે, કારણ કે માવો આપણે આજકાલ દરેક ખાઈએ જ છીએ. હા એટલે હાથમતી, સા એટલે સાબરમતી, મે એટલે મેશવો, મા એટલે માજમ, વો એટલે વાત્રકનો, ખા એટલે ખારી અને સે એટલે શેઢી. ત્યારબાદ જોઈએ તરણેતરનો મેળો. તો ભાદરવા સુદ 4 થી ભાદરવા સુદ 6 સુધી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આ મેળો ભરાય છે. અહીં લોકવાયકા છે, એક દંતકથા જોડાયેલી છે કે અર્જુને અહીં દ્રૌપદીના સ્વયંવરમો મત્સ્ય વેધ કર્યો હતો. ત્યારબાદ ભરવાડ યુવક યુવતીઓ હોડા નૃત્ય કરે છે તથા રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ અહીંનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અને કોળીકોમની સ્ત્રીઓ અહીં 3 તાળી રાસ રમે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અહીં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ છે દ્રાંગનો મેળો. તો આ મેળો કચ્છ જિલ્લામાં આવેલા દ્રાંગમાં આહીર સમાજમાં ભગવાન સ્વરૂપે પૂજાતા દાદા મેકરણ દાદાની સમાધિ આવેલી છે ત્યાં આગળ ભરાય છે. અને મેકરણ દાદા વિશે જોઈએ તો તેમના 2 સાથીઓ હતા, એક હતો મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો. જે મોતિયો કૂતરો રણમાં કોઈ જે ભૂલા પડેલા જે મુસાફરો હતા તો તેમને શોધવાનું કામ કરતો, અને લાલિયા પર પાણીની મશકો ભરેલી હતી અને આ પાણીની મશકો અને ખાવાનું મુસાફરોને પહોંચાડવામાં આવતું. અને મહાવત 13ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ આ મેળાનું આયોજન થાય છે દ્રાંગ ખાતે. ત્યારબાદ સ્તંભેશ્વરનો મેળો. સ્તંભેશ્વર મંદિર ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ખાતે ખંભાતના અખાતના કિનારે આવેલું છે. આ સ્થળને દક્ષિણના સોમનાથ તરીકે કહેવાય છે. મિત્રો, ખાસ પોઈન્ટ છે કે દક્ષિણનું સોમનાથ કોને કહેવાય, તો કાવી કંબોઈને આપણે દક્ષિણનું સોમનાથ તરીકે ઓળખીએ છીએ. તથા મહાવત 13 શિવરાત્રિના દિવસે આ મેળાનું આયોજન થાય છે. અને ભગવાન કાર્તિકે દ્વારા તારકાસુરનો વધ કરવામાં આવ્યો હતો અને આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરનું બાંધકામ ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકે દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવનાથનો મેળો. તો આ મેળો ગિરનારની પર્વતની તળેટીમાં સુવર્ણરેખા સુવર્ણ સિક્તા નદી કિનારે મહાશિવરાત્રિના દિવસે ભરાય છે. અને વર્ષ 2019માં ગુજરાત સરકારે આ મેળાને મિનિકુંભ મેળા તરીકે ઉજવવાની શરૂઆત કરી છે. તથા ગિરનારની વાત કરીએ તો તેમાં ભર્તુહરિ, મુખચંદ અને ગુરુદત્ત નામની 3 ગુફાઓ પર ગિરનારમાં આવેલી છે, જે આપણે ગુફા સ્થાપત્ય કળાના આપણા ભાગમાં એની ચર્ચા કરીશું. ત્યારબાદ ગિરનારની લીલી પરિક્રમાનો મેળો. તો ગિરનાર પર્વતની પરિક્રમા કરવા હજારો શ્રદ્ધાળુઓ કાર્તિક 11 થી કાર્તિકી પૂનમ સુધી ઉતરી આવે છે. ત્યારબાદ છે પલ્લીનો મેળો. તો આ મેળો આસો સુદ 9ના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયની માતાજીની પલ્લી નીકળે છે. તો પલ્લીને શુદ્ધ ઘી ચડાવવાની પરંપરા જાણીતી છે. ત્યારબાદ છે કાત્યોકનો મેળો. તો
તો આ સિદ્ધપુર ખાતે કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે અને ખાસ ઊંટની લેવેચ માટે જાણીતો છે તથા આ મેળાને શેરડિયા મેળા તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ છે પાલોદરનો મેળો. તો મહેસાણાના પાલોદર ખાતે 64 જોગણી માતાના મંદિરે ફાગણ વદ 11-13 દરમિયાન આ મેળો ભરાય છે. અને આ મેળાની ખાસ વિશેષતા એ છે કે અહીંયા પાક અને વરસાદની આગાહી કરવા માટે જાણીતો છે. ત્યારબાદ છે માણેકઠારીનો મેળો. તો આ મેળો ડાકોર ખાતે રણછોડરાયજીના મંદિરમાં શરદ પૂનમના દિવસે ભરાય છે. આમ તો ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે, પરંતુ અહીંયા શરદ પૂનમનું ખાસ આ માણેકઠારી મેળાનું આયોજન થાય છે. આ સ્થળ સાથે ભક્ત બોડાણાનું નામ જોડાયેલ છે. તો મિત્રો, અત્યાર સુધીમાં તમે ક્યાંય નહીં જોયું હોય, ભક્ત બોડાણાનું મૂળ નામ સિદ્ધસેન દિવાકર હતું. મિત્રો ખાસ યાદ રાખજો, સિદ્ધસેન દિવાકર એ ભક્ત બોડાણાનું નામ હતું. ડાકોરના હાલના મંદિરનું નિર્માણ ઈસવીસન 1872 ગોપાલ જગન્નાથ તામવેકર દ્વારા થયું હતું. મિત્રો, હમણાં 2019 એક્ઝામમાં જ એક એક્ઝામમાં ક્વેશ્ચન હતું કે ડાકોરના મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું, તો આમાં તામવેકર પરિવારનો એક ઓપ્શન હતો. એક્ઝામ રિલેટેડ પોઈન્ટ છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ 12 રાશિ પ્રમાણે દરેક બાજુ 12 પગથિયા છે અને 8 ગુંબજ છે અને 24 મિનારા છે મંદિરના. ત્યારબાદ છે અંબાજીનો મેળો. આ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના દિવસે મેળો ભરાય છે. અંબાજી માતાના મંદિરમાં શ્રીયંત્ર એટલે કે વિષયંત્રની પૂજા થાય છે. ત્યારબાદ છે રવેચીનો મેળો. તો કચ્છના રાવર રાપર ખાતે ભરાય છે આ મેળો. ત્યારબાદ છે ભાડભૂતનો મેળો. તો ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે આ મેળો ભરાય છે. મિત્રો, આ મેળો આપણા સૌથી લાંબામાં લાંબા અંતરે ભરાતો મેળો હોય તો ભાડભૂતનો મેળો છે. ત્યારબાદ છે વરાણાનો મેળો. તો પાટણના સમી તાલુકાના વરાણા મુકામે ખોડિયાર માતાજીના મંદિરે માસુદ આઠમનો આ મેળો ભરાય છે. આ મેળાને ખાસ ઉપનામ આપ્યું છે કે મિની તરણેતરનો મેળો તરીકે પણ ઓળખાય છે. આ મેળામાં તલ અને સાકરની બનેલી સાનીનું નૈવેદ્ય કરી પ્રસાદ આપવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ માધવપુરનો મેળો. તો પોરબંદરના માધવપુર ખાતે ચૈત્રી સુદ 9 થી ચૈત્રી સુદ 13 સુધી આ મેળો ભરાય છે. આ મેળાના સંદર્ભે એક દુહો ખાસ જાણીતો છે કે માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી જ્યાં વર દુલ્હા ભગવાન. તો આ એક દુહો છે તે આ મેળાના સંદર્ભે જાણીતો છે, માધવપુરના સંદર્ભે. અને મેળાના ઇતિહાસની આપણે ચર્ચા કરીએ તો અરુણાચલ પ્રદેશના અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, ભીષ્મક નામે એક રાજા હતો અને જેના 5 પુત્રો અને 1 પુત્રી હતી, જેમાં એ પુત્રીનું નામ હતું રૂક્ષ્મણી અને રૂક્ષ્મણીનો એક ભાઈ હતો રૂકમી. તેના લગ્ન તેનો એક મિત્ર હતો શિશુપાલ સાથે કરાવવા માગતો હતો, પરંતુ રૂકમણી મનોમન શ્રી કૃષ્ણ ભગવાનને ચાહતા હતા. તેથી તેમણે કૃષ્ણને પોતાનું હરણ કરવા માટેની ચિઠ્ઠી મોકલી, જેથી શ્રી કૃષ્ણએ પોતાની સેના લઈ અને લગ્નસ્થળે પહોંચી રૂક્ષ્મણીનું હરણ કરીને માધવપુર લાવે છે અને ત્યારબાદ તેમની સાથે લગ્ન કરે છે. આમ અરુણાચલ પ્રદેશનું પ્રાચીન નામ વિદર્ભ હોવાથી રૂક્ષ્મણીને આપણે વિદર્ભી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એક ફેક્ટ પોઈન્ટ છે કે વર્ષ 2018 આ મેળાને અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી ચિરંતન યાત્રા ઉત્સવ તરીકે ઉજવાયો, જે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક પણ છે. ખાસ યાદ રાખજો, ચિરંતન યાત્રા ઉત્સવ તરીકે ઉજવાયો. ત્યારબાદ નેક્સ્ટ કે બહુચરાજીનો મેળો. તો આ મેળો મહેસાણાના બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમે બહુચર માતાના મંદિરે ભરાય છે. બહુચરાજી છે કિન્નર એટલે કે વેંઢળ સમાજનું મુખ્ય કેન્દ્ર છે અને આ મંદિરનું નિર્માણ કડીના સુબા હતા, જે માનાજીરાવ ગાયકવાડ તથા મરાઠા સુબા હતા નાના ફડણવીસ દ્વારા થયેલું છે. ત્યારબાદ છે ગોરસનો મેળો. તો મિત્રો, આ મેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો છે, જે રાજકોટમાં શ્રાવણ સુદ 6 થી શ્રાવણ વદ 10 સુધી યોજાય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો ગોરસનો મેળો છે. ત્યારબાદ સરખેજનો મેળો. સુલતાન અહેમદશાહના માર્ગદર્શક સંત શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષની
કબર પાસે સુંદર તળાવને કાંઠે આ મેળો ભરાય છે અને સંત અહમદ ખટ્ટુની અવસાન ઈસવીસન 1445માં થયું હતું. ત્યારબાદ છે મીરા દાતારનો મેળો જે ઉનાવા ખાતે ભરાય છે. તો મીરા દાતારનો મેળો મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે હજરત સૈયદ અલી મીરા દાતારની દરગાહ આવેલી છે, જેમાં મોહરમના 29મી માર્ચના દિવસે રાત્રે ચાંદ દેખાતા આ દરગાહનો મેળાનો શરૂઆત થાય છે. અને આ મેળો છે 15 દિવસ સુધી ચાલે છે. હવે આપણે મીરાનો અર્થ થાય છે બહાદુર અને દાતારનો અર્થ થાય છે આપનાર. અને ખાસ નોંધ છે કે આ દરગાહની દરવાજા અને જાળીઓ સોના અને ચાંદીના બનેલા છે તથા આખા પરિસરમાં સંગેમરમરના પથ્થર વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે લગાવેલા છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ મંદિરના પરિસરમાં સંગેમરમરના પથ્થર વડોદરાના સયાજીરાવ ગાયકવાડ દ્વારા લગાવવામાં આવે છે. ત્યારબાદ છે ખંભળોજનો મેળો. તો આણંદ જિલ્લાના ખંભળોજ ગામે દર દિવાળીએ આ મેળાનું આયોજન થાય છે અને મૂળ આ રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મનો આ મેળો છે અને જેને અનાથોનો મેળો પણ કહેવાય છે. મિત્રો ખાસ પોઈન્ટ છે આઈએમબી અનાથોનો મેળો એટલે ખંભળોજનો મેળો, જેમાં ઈસુની માતા મરિયમ હતી જે અનાથની માતા તરીકે ખંભળોજ મુકામે પૂજાય છે અને મેળા દરમિયાન ચર્ચમાં વિધિ થાય છે જેને માસ કહે છે. અને ખાસ એક નોટ છે કે વડોદરા ખાતે નિરાધારોની માતાનો મેળો વડોદરા ખાતે ભરાય છે અને આરોગ્ય માતાનો મેળો પેટલાદ આણંદ મરિયમપુરા ખાતે ભરાય છે. ત્યારબાદ છે નકળંગનો મેળો. તો ભાવનગરમાં ભાદરવી અમાસના દિવસે સમુદ્રી ઊંટ જ્યારે આવે છે તે સમય દરમિયાન, મતલબ કે થોડા કલાકો દરમિયાન, ઊંટના કલાકો દરમિયાન આ મેળો ભરાય છે. આ મેળામાં એની વિશેષતા એવી છે કે પાંડવોને 13 વર્ષનો વનવાસ દરમિયાન દ્રૌપદીને પૂજા કરવા માટે શિવલિંગને સમુદ્રમાં સ્થાપ્યું. ભીમ દ્વારા આ શિવલિંગને સમુદ્રમાં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ છે વીરવેતાળનો મેળો. તો ઊંઝા પાસે પુષ્પાવતી નદીના કિનારે ભાખર ગામ આવેલું છે, ત્યાં ચૈત્ર સુદ 7મના દિવસે હર્ષિદ માતા અને આજ્ઞાવીર વેતાળનો આ લોકમેળો ભરાય છે. તેના સાથે એક દંતકથા જોડાયેલી છે કે આસુરી શક્તિઓ આ ગામમાં ઘણો ઉપદ્રવ મચાવ્યો હતો, તેથી આજ્ઞાવીર વેતાળે તેનો વધ કર્યો હતો. અને અહીંયા મેળામાં લોકો લાકડીને પછાડે છે કારણ કે એમાં જે અસુરીનું જે માથાનું ધડ હતું એ ઘણું ઉછળતું હતું, તેથી તેને લાકડીના ગા વડે એને શાંત કરવામાં આવ્યું હતું, તેથી જમીન ઉપર લાકડી મારવાની પ્રથા છે. ત્યારબાદ મિત્રો ઘણા બધા મેળા છે કે એક મેઘવાળનો મેળો છે જે મોરબીના ટંકારાના હળમતિયા ગામ નજીક મેઘવાળ સમાજના પાલનપીરની મેળી આવેલી છે. અહીં ભાદરવદ 9થી 12 સુધી આ ધાર્મિક મેળાનું આયોજન થાય છે. ત્યારબાદ છે પાવાગઢનો મેળો. પાવાગઢના મહાકાળી માના મંદિરે ચૈત્ર સુદ 8મના રોજ આ મેળો ભરાય છે. ત્યારબાદ છે શીતળા 7મનો મેળો. તો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આ ખાસ ભરાય છે મેળો. ત્યારબાદ છે અંબોડનો મેળો. તો ગાંધીનગરના અંબોડ ગામમાં દર વર્ષે અશ્વ સ્પર્ધાનું આયોજન થાય છે અને આ મેળાને અંબોડનો અશ્વ મેળો પણ કહેવાય છે. ત્યારબાદ છે મજાદરનો મેળો. તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે ભાદરવી 11મના દિવસે આ મેળો ભરાય છે અંબાજી મેળાના પહેલા. અને વડગામ તાલુકાના મગરવાડા મુકામે મણિભદ્ર વીર મહારાજનું મંદિર પણ પ્રખ્યાત છે. ત્યારબાદ છે પંખેરા પીરનો મેળો. તો કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર ગામે આ મેળો ભરાય છે. ત્યારબાદ છે ગંગાજીનો મેળો. કચ્છના રામભરા વિક્રામો કાર્તક સુદ પૂનમના દિવસે ભરાય છે. ઉદવાડાનો મેળો. વલસાડ જિલ્લાના ઉદવાડામાં પારસી મેળો છે આર્યો. ત્યારબાદ છે કાળિયાબુદ્ધનો મેળો. તો બનાસકાંઠા જિલ્લાના ભીર ગરાસિયા જાતિના લોકો દ્વારા મા મહિનામાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને અંબાજી ખાતે ખાસ આ મેળો ભરાય છે. ત્યારબાદ હાથિયા ઠાઠુંનો મેળો. ગઈ 2019ની પરીક્ષામાં આમાંથી એક ક્વેશ્ચન હતો કે હાથિયા ઠાઠુંનો મેળો ક્યાં આગળ ભરાય છે. તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામમાં શૂલેશ્વરી માતાના સાનિધ્યમાં આ લોકમેળાનું આયોજન થાય છે ને આમાં ગામના દલિતો
દલિત ભાઈઓ જે હોય છે તે લાકડા કાપે છે, સુથારભાઈ રથ બનાવે છે અને દરજી લોકો ચૂંદડી બનાવે છે, નાયકભાઈ સ્ત્રીનો વેશ ધારણ કરી રથ ઉપર ઊભા રહે છે, વાળંદભાઈ હાથમાં મશાલ લઈને રથની સાથે દોડી છે અને પાટીદાર ભાઈઓ આ રથના મૂળ સૂત્રધાર બની અને રથ માટે પોતાનો બળદ આપ્યો છે. ચૈત્ર સુદ છઠના દિવસે આ મેળાનું આયોજન થાય છે, જેમાં રાંધેલા ખીચડાને, સોરી અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, રાંધેલા ખીચડાને માટલામાં ભરવામાં આવે છે. ત્યારબાદ માટલું બળદગાડામાં મૂકી માતાજીને જય બોલાવતા બોલાવતા શૂલેશ્વરી માતાના મંદિરે પહોંચાડાય છે. ત્યારબાદ યજ્ઞ કુંડમાં ખીચડની આહુતિ અપાય છે. જો આ દરમિયાન માટલું ભાગે નહીં તો આખું વર્ષ સારું જાય તેવી માન્યતા છે. એક ગાડા આગળ હાથીનું મોઢું સૂંઠનો આકાર બનાવાય છે, જેને હાથિયા તરીકે ઓળખાય છે, અને બીજા ગાડા પાછળ બીજું જે પાછળનું ગાડું હોય છે તેને ઠાઠું તરીકે ઓળખાય છે. આ રીતે આ મેળાને હાથિયા ઠાઠું તરીકે ઓળખાય છે. ત્યારબાદ મિત્રો આ ભાગમાં આટલું જ છે. હવે આપણો નેક્સ્ટ ભાગ જે આવશે તે આવશે ગુજરાતની ગુફાઓ અને કિલ્લાઓ વિશે આપણે માહિતી આપીશું. તો મિત્રો એ ભાગ પણ જોવા વિનંતી છે, અને મારા વિડીયોને શેર કરજો, ફોલો કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ મિત્રો.